રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. જેતપુરના શહેરી વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ છે. રસ્તા પાણી પાણી થઈ ગયા શહેરના. જેતપુર શહેરમાં વરસાદના કારણે રસ્તામાં પાણી ભરાઈ ગયા. અહીંયાથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ધોધમાર વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. જેતપુર ખીરસરા વાવડી ગામમાં વરસાદ પડ્યો. શહેરી વિસ્તારમાં વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. તાપમાનનો પારો નીચે ગયો અને બફારો ઓછો થઈ ગયો છે. ગરમીનું પ્રમાણ પણ ઓછું થઈ ગયું છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં જે ખેડૂતોએ વાવણી કરી લીધી છે તેમની માટે આ વરસાદ કાચા સોના સમાન સાબિત થઈ શકે છે. ઘણા સમયથી અસહ્ય ઉકળાટ બાદ છે કે મેઘરાજાએ આજે છે તે તોફાની બેટિંગની શરૂઆત કરી છે. ત્યારે હું આપણે આ જેતપુરના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી. ત્યાં જોઈ શકો છો કે આ જેતપુરના જુનાગઢ રોડ ઉપરના સીધા દ્રશ્યો છે કે જ્યાં આજે બપોર બાદ છે તે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે છે તે ભારે વરસાદ છે તે વરસ્યો હતો. ત્યારે ભારે વરસાદને લઈને રોડ ઉપર છે તે પાણી પણ વહેતા થઈ ગયા છે. ત્યારે કહી શકાય કે જે રીતે છેલ્લા ઘણા સમયથી અસહ્ય ઉકળાટ બાદ આજે જાણે કે મેઘરાજા ત્યારે કહી શકાય કે જે રીતે આજે ખેડૂતો ધરતીપુત્રો છે તે વરસાદની જે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે આજે વરસાદના અમીછાંટના રૂપે શરૂઆત થતા ખેડૂત પુત્રોમાં પણ છે તે ઘણી ખુશીની લાગણી જોવા મળી રહી છે. ત્યારે કહી શકાય કે જે રીતે જેતપુરમાં આજે વાતાવરણમાં પલટો આવ્યા બાદ અત્યારે ગાજવીજ સાથે છે તે ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે છે તે રોડ ઉપર છે તે પાણી પણ વહેતા થઈ ગયા છે. ત્યારે કહી શકાય કે જે રીતે છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા આતુરતાપૂર્વક તે વરસાદની આજે શરૂઆત થતા જ જે અસહ્ય ગરમી અને ઉકળાટ હતો તેમાં વાતાવરણમાં છે તે પણ અત્યારે ઠંડક પસરી ગઈ છે. ત્યારે કહી શકાય કે જે રીતે જેતપુર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં છે તે એક પ્રકારે ખુશી જોવા મળી રહી છે. નિલેશ મરુ, એબીપી અસ્મિતા, જેતપુર.